ચાલો આજે કુકરમાં ફટાફટ બની જાય અને રોજ રોજ બનાવીને ખાઓ એવું મસ્ત મજાનું ચટાકેદાર રસદાર બટેકાનું શાક બનાવીએ બટેકાને બાફવાની ઝંઝટ વગર માત્ર દસ જ મિનિટમાં કુકરમાં તમે બનાવી શકો છો તો કુકરમાં ફટાફટ થાય એ માટે બટેકાને કઈ રીતના સુધારવા સાથે તમારે પાણી કેટલું રાખવું જેથી બટેકાનું શાક રસાદાર થાય જેથી ભાખરી રોટલી પરોઠા અને ભાત સાથે પણ ખાઈ શકાય તો ફ્રેન્ડ્સ ચાલો અહીં આપણે શાક બનાવવાની શરૂઆત કરીએ તો એના માટે મેં અહીં પાંચ મીડિયમ સાઇઝના બટેકા લીધા છે જે ત્રણ વ્યક્તિઓ માટે પૂરતા છે તો અહીં બટેટાની છાલ ઉતારી એને આપણે પાણીમાં રાખી દઈશું જેથી બટેટા કાળા ન પડે તો બધા બટેટાની છાલ ઉતારી એને આપણે પાણીમાં ડૂબાડી રાખ્યા છે હવે આપણે કૂકરમાં શાક કરવાનું છે એટલે અહીં બટેટાને એ રીતના સુધારીશું ફટાફટ થઈ જાય એ માટે આપણે બટેટાને પતલી પતલી સ્લાઇઝમાં કટ કરી લઈશું જેટલી બટેટાની સ્લાઇઝ પતલી એટલી ફટાફટ ચડી જાય છે અને બટેટાના ટુકડા જેમ મોટા એમ તમારે કુકરમાં વધારે સીટી વગાડવી પડે છે તો અહીં આપણે આટલી પતલી સ્લાઇઝમાં બટેટાને કટ કરી લીધા છે આટલા મોટા ટુકડા રાખવા હોય તો એક બે સીટી તમારે વધારે વગાડવી પડે છે પણ મેં અહીં બધા બટેટાને પતલી સ્લાઇઝમાં કટ કરી લીધા છે હવે અહીં બટેટાને બેથી ત્રણ વખત ચોખ્ખા પાણીએ ધોઈ લઈશું જેથી વધારાનો સ્ટાર્સ હોય ને એ નીકળી જાય જેથી શાક તમારું ક્યારેય કાળું નહીં થાય અને શાકનો કલર એકદમ સરસ આવે છે તો અહીં બધા બટેટાને સરખી રીતના ધોઈ લીધા છે હવે આપણે કુકરને ગેસ ઉપર ગરમ કરીશું ત્યારબાદ એમાં ચાર ચમચી જેવું તેલ મૂકવાનું છે અહીં મેં શીંગ તેલનો ઉપયોગ કર્યો છે તેલ ગરમ થઈ જાય એટલે આપણે આમાં રાઈનો વઘાર કરીશું તમારે જીરું મૂકવું હોય તો જીરું પણ મૂકી શકાય આ શાક આપણે ડુંગળી લસણ વગર બનાવવાનું છે એટલે એકદમ મસ્ત જ બનશે તો તેલ ગરમ થઈ ગયું છે તો પાંચ ચમચી જેવી રાઈ અને પાંચ ચમચી જેવી હિંગ મૂકીશું સાથે એક સૂકું લાલ મરચું પણ ઉમેરીશું અને તરત જ બટેટા આપણે આમાં ઉમેરી દેવાના છે બટેટા સાથે થોડું પાણી પણ ઉમેરી જ દઈશું એટલે બટેટા તળિયે ચોટી ન જાય તો અહીં આપણે બધા બટેટાને ઉમેરી દેવાના છે હવે એકવાર બધું સારી રીતના મિક્સ કરી લીધા પછી હળદર અને સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દઈશું હવે શાકમાં રહેલું પાણી થોડું ઘણું ઉકળવા લાગે અને હળદર મીઠું સરસ રીતના મિક્સ થઈ જાય ત્યાર પછી આપણે બધા મસાલા ઉમેરીશું આ શાક રોજબરોજ કરીને ખવાય એવું કરવાનું હોવાથી એક ચમચી જેવું લાલ મરચું પાવડર અને અડધી ચમચી જેવું ધાણાજીરું પાવડર ઉમેરીશું સાથે એક લીલા મરચાંના ટુકડા અને અડધી ચમચી જેવું આદુ ઉમેરીશું આદુ મરચાં ઉમેરવાથી શાક એકદમ ટેસ્ટી લાગે છે તો હવે બધા મસાલા ઉમેરીને શાકને આમ જ બેથી ત્રણ મિનિટ સુધી ચડવા દઈશું જેથી બધા મસાલા સરસ રીતના મિક્સ થઈ જાય હવે શાકમાં રહેલું પાણી બધું જ બળી ગયું છે તો ફરી આપણે પાણી ઉમેરીશું આ શાક આપણે રસાવાળું કરવાનું હોવાથી બટેટા ડૂબે ને એટલું પાણી ઉમેરવાનું છે તો આટલા બટેટામાં આપણે સવા ગ્લાસ જેવું પાણી ઉમેરીશું જેથી શાકમાં રસો છે ને એ એકદમ પ્રોપર થાય તો અહીં બધું પાણી ઉમેરી દીધું છે હવે કુકરનું ઢાંકણ બંધ કરી આપણે ત્રણ સીટી વગાડી લેવાની છે જેથી શાક છે ને એ એકદમ પ્રોપર રીતના ચડી જાય આ મારું કુકર ત્રણ લીટરનું છે એટલે ત્રણ સીટીમાં શાક એકદમ સરસ ચડી જશે તો શાક બનાવતા જરાય વાર નથી લાગતી તો તમારે જ્યારે ઉતાવળ હોય ત્યારે તમે ફટાફટ આવી રીતના શાક બનાવી શકો છો હવે કુકરમાં ત્રણ સીટી વાગી ગઈ છે અને ઠરી ગયું છે તો આપણે ઢાંકણ ખોલીને શાકને જોઈ લઈએ તો જુઓ શાકમાં રસો છે એકદમ પ્રોપર થયો છે હા શાકમાં રસો અત્યારે પતલો લાગી રહ્યો છે તો બટેટા એકદમ સારી રીતના બફાઈ ગયા છે તો થોડા બટેટાના આપણે ચમચાથી જ મેશ કરી લઈશું જેથી શાકમાં રસો છે ને એ થોડો જાડો થઈ જાય તો અહીં તમે જોઈ શકો છો બટેટા એકદમ સરસ રીતના ચડી ગયા છે આપણે ચમચાથી દબાવીએ ને તો પણ દબાઈ જાય એટલા સોફ્ટ થઈ ગયા છે તો ફરી ગેસને ચાલુ કરી દઈશું અને ચમચાથી જ થોડા બટેટાને મેશ કરી લઈશું જેમ જેમ તમે શાકને મિક્સ કરશો એમ રસો છે એ થોડો જાડો થતો જશે તો રસો થોડો ઉકળી જાય પછી આપણે ગેસને બંધ કરી દેવાનું છે બટેટાનું શાક રસાવાળું હોય ને તો જ ખાવાની મજા આવે છે જેથી ભાખરી રોટલી પરોઠા ભાત સાથે ખાવ ને તો પણ એકદમ ટેસ્ટી લાગે છે તો અહીં તમે જોઈ શકો છો રસો હવે એકદમ થીક થઈ ગયો છે હજી ઠરશે એટલે વધારે થીક થશે તો અહીં આપણે ગેસ બંધ કરી દેવાનો છે અને આ ગરમા ગરમ શાકને આપણે બાઉલમાં સર્વ કરી લઈશું જેમ જેમ શાક ઠરશે એમ તેલ ઉપર આવી જશે ગરમા ગરમ શાકમાં ક્યારેય તેલ નથી દેખાતું એ થોડું ઘણું ઠરી જાય ને પછી જ તેલ ઉપર આવે છે તો શાક અહીં તૈયાર છે તો કોથમરીથી ગાર્નિશ કરી લઈએ તો ફ્રેન્ડ્સ તમને આજના આ શાકની રેસીપી કેવી લાગી રેસીપી સારી લાગે ને તો વિડીયોને લાઇક અને શેર જરૂરથી કરજો સાથે અમારી ચેનલ કિચન સિરીઝને સબસ્ક્રાઈબ કરી લેજો અને અમારા ફેસબુક પેજને લાઇક કરી ફોલો કરજો તો ફરી મળીશું આવી એક ઉપયોગી રેસીપી સાથે ત્યાં સુધી આવજો